Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya. Om Namah Shivaya.
आशय स्वनिक मुलाकात पोतानी साथेनी ज मुलाकात આપણે રોજબરોજની અનેક પ્રવૃત્તિઓમાં આપણે અન્ય અનેકની મુલાકાતો લેતા હોઈએ છીએ, પરંતુ પોતાની મુલાકાત લેવાના પોતાની સાથે સમય ગાળવાની પોતાનો જ પરિચય કેળવવાની તક ભાગ્યે જ મળતી હોય છે. આ ધ્યાન એક એવી તક છે જ્યારે હું મારો પોતાનો જ પરિચય મેળવું. એવું કરવાની જરૂર એટલા માટે પડે છે કે મને મારા વિશે અનેક ખ્યાલ છે, ભ્રમ છે, અનેક અભિપ્રાયો છે. મને મારા પોતાના વિશે જ અનેક અભિપ્રાયો છે. જે મેં માની જ લીધેલા છે જે મેં ક્યારે પણ ચકાસ્યા નથી. હું મારી જાતને એક જીવાત્મા માનું છું. અલ્પ મર્યાદિત માનું છું, સ્ત્રી કે પુરુષ માનું છું, મૃત્યુને અધીન દુઃખી અજ્ઞાની અસહાય જરૂરિયાતમંદ આ અનેક પ્રકારના ખ્યાલો હું મારા વિશે જાણું છું. પરંતુ મારા વિશેની હકીકત કંઈક જુદી જ છે. મારો મારા વિશેનો અભિપ્રાય મારી મારા વિશેની દ્રષ્ટિ અને શાસ્ત્રની મારા વિશેની દ્રષ્ટિ આ બેમાં આસમાન જમીનનો તફાવત છે. શાસ્ત્ર તો કહે છે કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વ મર્યાદાઓથી પર છું. હું માનું છું કે હું સર્વ રીતે મર્યાદિત છું. શાસ્ત્રો જાહેર કરે છે કે હું સર્વ મર્યાદાથી રહિત છું. શાસ્ત્રનો આ ઉપદેશ સાચો છે. મારા વિશેના ખ્યાલો ખોટા છે. એ પ્રત્યક્ષ જોવાની જરૂર છે.
શાસ્ત્રો જે કહે છે તેને પણ પ્રત્યક્ષ જોવાની જરૂર છે. આ રીતે મારા પોતાના જ દર્શન કરવા, મને પોતાને જ જાણવો, મને પોતાને જ અનુભવો, એ આ ધ્યાનનો ઉદ્દેશ છે. આમાં જાણવું, અનુભવવું, બનવું આ બધું એક જ છે. મને બ્રહ્મ જાણો, મને બ્રહ્મ અનુભવો, કે પછી મારે બ્રહ્મ બની રહેવું, આ બધું એક જ છે. અગત્યની વસ્તુ એ છે કે મારે કઈ નવું પામવાનું નથી. મારે કઈ સિદ્ધ કરવાનું નથી. મારે કઈ બનવાનું નથી. ફક્ત હું જે છું તે જ બનીને રહેવાનું છે. હું જે છું તે જ બનીને રહેવાનું છે. અને તેથી મનમાં કોઈ ઉચાટ નથી. મારે કઈ સાબિત કરવાનું નથી. કઈ પુરવાર કરવાનું નથી. અને તેથી મન પર કોઈ તણાવ કે કોઈ બોજ ની આવશ્યકતા નથી. મારે કઈ બનવાનું નથી, કઈ પામવાનું નથી. કઈ પુરવાર કરવાનું નથી. અને તેથી મારું મન બધા તણાવથી, દબાણથી મુક્ત છે. મારે બ્રહ્મ બનવાનું હોત, મારે પુરવાર કરવાનો હોત, તો ચિંતાને ઉદ્વેગને સ્થાન ખરું. પરંતુ અહીં તો કાંઈ બનવાનું નથી, પામવાનું નથી, સિદ્ધ કરવાનું નથી, પુરવાર કરવાનું નથી, કોઈ દેખાડવાનું નથી. હું જ મારી સાથે છું.
અને તેથી મારું મન સર્વ ઉચાટથી ઉત્કંઠાથી મુક્ત છે. કોઈ ઉત્કંઠા નથી, કોઈ ઉચાટ નથી. કારણ કે હું જે છું તે યોગ્ય જ છું, બરોબર છું. આ રીતે જ્યારે હું મનને સમજાવું છું ત્યાર પછી મન પોતાની ચિંતાઓથી, ઉચાટથી, ટેન્શનથી, દબાણથી મુક્ત બને છે. મનમાં કોઈ ટેન્શન નથી. કારણ કે જીવનમાં હું જે ઈચ્છું છું તે તો હું છું જ. શાંતિ મારું સ્વરૂપ છે, અશાંતિ નહીં. આનંદ મારું સ્વરૂપ છે, દુઃખ નહીં. પ્રેમ મારું સ્વરૂપ છે, દ્વેષ કે ઘૃણા નહીં. અશાંતિ કહો, દ્વેષ કહો, આ સર્વ તો આગંતુક છે. સમુદ્રની સપાટી પર તરંગો આવે ને જાય. પરંતુ સમુદ્રના પેટામાં તો ગાઢ શાંતિ છે. અને તે રીતે હર્ષ અને શોક, ઉત્કંઠા, ચિંતા વગેરે મારા મનની સપાટી પર આવે અને જાય. સર્વ આગંતુક છે. પરંતુ મારા વ્યક્તિત્વના ઉડાણમાં તો અગાધ શાંતિ છે. ગાઢ શાંતિ. જેમ સમુદ્રના પેટાળામાં શાંતિ, તેમ મારા પેટામાં પણ શાંતિ, આ મનના પેટામાં પણ શાંતિ. શાંતિને જોવી, શાંતિનો અનુભવ કરવો કે શાંત બનીને રહેવું,
શાંતિ મારું સ્વરૂપ છે, અશાંતિ આગંતુક છે. પ્રસન્નતા મારું સ્વરૂપ છે, દુઃખ કે શોક આગંતુક છે. અશાંતિ પ્રસન્નતા મુક્તિ એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. તે બનીને રહેવું, શાંતિનું જ્ઞાન, શાંતિનો અનુભવ, એટલે શાંત બનીને રહેવું. શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ હો
Shanti.